हेलो नमस्ते बाळ मित्रों केम छे बधाईने मजा माने आपणे शुं करवानुं छे गणित गमन एमां आपणे शुं करीए छीए तो के आपणो चेप्टर नंबर 2 1 થી 9 बराबर एनी संख्या तो एमां आपणे क्यां पहोंच्या था खोलो हालो बधाई सौथी छेले मैं तमने पेज नंबर 26 ઉપરનું છે ઈ તમને હોમવર્કમાં આપ્યું છે જોડકા જોડવાના હતા ઈ બરાબર ઈ તમે બધાએ કરી લીધું હશે બરાબર ને હવે એની બાજુનું જુઓ એમાં જુઓ તમને શું કહે છે એક એટલે શું શીખવાનું છે આમાં તો કે એક અને એક ઈ તો મેં તમને લોકોને શીખડાવી દીધું છે બરાબર એટલે અહીંયા જુઓ તમારે શું કરવાનું છે તો કે 2 એક અને એક છે એની ઉપર તમારે સૌથી પહેલા ગુણતા શીખવાનું છે ઈ તમને આવડે જ છે બધાયને આપણે કઈ ઋતુ એટલે બરાબર અને પછી તમારે શું કરવાનું છે અહીંયા તમને બોક્સ આપ્યા છે ઈ બધાય બોક્સમાં એક અને એક છે ઈ લખવાનું છે બરાબર એટલે આ પેજ છે ઈ તમારે ક્યારે કરવાનું છે તો કે હોમવર્કમાં એટલે કે HW બરાબર હવે એના પછીનું પાછળનું પેજ ફેરવો એમાં જુઓ તમને શું કહે છે બ ગણે બે તો જેવી રીતે તમે એક અને એક લખ્યા એવી જ રીતે તમારે બ ગણે બે લખવાના છે બરાબર એટલે આ પણ તમારે HW માં હોમવર્કમાં બરાબર એના પછી બાજુનું પેજ જુઓ એમાં શું આપ્યું છે ત્ર ગણે ત્રણ એ એવી જ રીતે લખવાનું છે એટલે પણ હોમવર્કમાં બરાબર એના પછી જુઓ પેજ નંબર પાછળનું એમાં શું આપ્યું છે ચો ગણે ચાર એ એવી જ રીતે છે એટલે એ તમારે ક્યારે કરવાનું છે તો કે હોમવર્કમાં બરાબર હવે એના બાજુના પેજમાં જુઓ એમાં શું છે પાંચ અને પાંચ એ એવી જ રીતે છે એટલે પણ હોમવર્કમાં બરાબર એટલે એક અને એકથી લઈ અને પાંચ અને પાંચ સુધી તમારે લોકોએ હોમવર્કમાં લખવાનું છે બરાબર સમજાઈ ગયું આટલું બધાયને સરસ ચાલો હવે એની પાછળનું પેજ ફેરવો એક અને એકથી પાંચ અને પાંચ તો બધાયને આવડે જ છે તો એ તમે લોકો હોમવર્કમાં લખી લેશો હું તમને એનાથી આગળનું કરાવું આજે બરાબર એમાં જુઓ તમને શું કીધું છે ગણો અને જોડો હવે આપણે શું કરવાનું છે સંખ્યા એક બોક્સમાં કેટલી વસ્તુઓ છે એ આપણે ગણવાની છે અને એટલી સંખ્યા સામે આપણે શું કરવાનું છે એને જોડી દેવાનું છે બરાબર અહીં તમે જોશો તો કે તરબૂચ છે પણ કેટલા છે એક અડે એક બ ગણે બે તરબૂચ કેટલા છે તો કે બ ગણે બે તો હવે અહીંયા જોવાનું આપણે બ ગણે બે ક્યાં આપ્યા છે તો કે આર્યા તો જુઓ તમે એ બેને સામસામે જોડી દીધા છે બરાબર એવી જ રીતે હવે આપણે બીજી બધી સંખ્યાને જોવાની છે એના પછી નીચે તમે જોશો તો કે બોટલ આપી છે બરાબર કેટલી છે એ આપણે પહેલાં ગણવાની તો ગણો હાલો એક અડે એક બ ગણે બે ત્ર ગણે ત્રણ ચો ગણે ચાર પાંચ અડે પાંચ કેટલી વસ્તુ છે અહીંયા તો કે પાંચ અડે પાંચ તો જુઓ અહીંયા પાંચ અડે પાંચ ક્યાં આપેલા છે તો કે આર્યા તો શું કરવાનું એ બેયને આપણે જોડી દેવાના તો જોડો હાલો અહીંયાથી બેયને થઈ ગયું જોડાઈ ગયું ને બધાયને સરસ ચાલો હવે એના પછી જુઓ અહીંયા શું આપ્યું છે સીડી કેટલી છે એક અડે એક બ ગણે બે ત્ર ગણે ત્રણ કેટલી સીડી છે તો કે ત્ર ગણે ત્રણ ક્યાં છે ત્ર ગણે ત્રણ તો કે આર્યા તો જોડી દો હાલો એ બેયને થઈ ગયું જોડાઈ ગયું ને સરસ ચાલો હવે એના પછી સિલિન્ડર આપણા બધાના ઘરે ગેસના બાટલા તો હશે જ બરાબર કેટલા છે એક અડે એક બ ગણે બે ત્ર ગણે ત્રણ ચો ગણે ચાર કેટલા છે ચો ગણે ચાર તો જુઓ અહીંયા ચો ગણે ચાર ક્યાં આપેલા છે તો કે સૌથી પહેલાં બરાબર તો જોડી દો હાલો એ બેયને એકસાથે જોવો હું અહીંયાથી જોડું છું થઈ ગયું જોડાઈ ગયું ને સરસ ચાલો હવે એના પછી જુઓ શું છે હાથી એક મોટા હાથી બરાબર તો કેટલા છે હાથી ખાલી એક જ તો એક ક્યાં છે આર્યા તો સામસામે જોડી દો બેયને હાલો થઈ ગયું હાલો હવે એની બાજુનો પેજ જુઓ એમાં તમને શું કહે છે જૂથ
बनावो। जूथ एटले शू के अहीं तमने जेटली वस्तु कीधी छे एटली वस्तुने आपणे एकी साथे राखवानी ने बॉक्स करी देवानुं। अहीं जोशो तमे तो अहीं तमने कीधुं छे चार सीसी एटले के बोटल छे ए केटली छे तो के चार। तो अहीं शू कर्युं एक बे त्रण ने चार, चारे बोटल नी फरते शू कर दीधुं एक चोरस बॉक्स एटले आ शू थई गयुं तो के एक आखुं जूथ बनी गयुं। बराबर, हवे एवी ज रीते तमारे नीचे बीजा जूथ बनावाना छे। एमां जुओ तमने शू कहे छे त्रण झाड, अहीं घणा बधा झाड आव्या छे बराबर, पण आपणे शू करवानुं छे खाली त्रण ज झाड जोवाना छे। तो के आ एक बे त्रण बराबर थई गया त्रण झाडवा। तो हवे शू करवानुं आपणे એના ફરતે એક આખું ચોરસ બોક્સ છે એ બનાવી લેવાનું બરાબર। એટલે આ શું થઈ ગયું એક આખું જૂથ બની ગયું બરાબર। હવે એનાથી નીચે જુઓ એમાં તમને શું કહે છે બે પીપ, તમારા ઘરે આવા હશે જ ટીપડા કહીએ આપણે જેમાં બેરલ બરાબર, બેરલ એ કહેતા હોય ઘણા, એમાં આપણે શું કરીએ તો કે ઘઉંને ચોખાને બધું લઈને એ આમાં ભરી દઈએ બરાબર। તો આ કેટલા છે બે, એક અને બે। તો શું કરવાનું આપણે એ બેની ફરતે ચોરસ બોક્સ બનાવી દેવાનું, થઈ ગયું એટલે આ બેનું એક જૂથ બની ગયું બરાબર। હવે એનાથી નીચે જુઓ એમાં શું કહે છે પાંચ ફાનસ, તો અહીંયા ઘણી બધી ફાનસ છે પણ આપણે કેટલી ફાનસ લેવાની છે તો કે ખાલી પાંચ જ। તો જુઓ હાલો એક બે ત્રણ ચાર ને પાંચ થઈ ગઈ। તો હાલો જોડી દો એ બધાને એક બોક્સમાં, તમે કરો છો ને મારી સાથે? હા, થઈ ગયું પાંચ માણસનું એક આખું જૂથ બની ગયું બરાબર, થઈ ગયું આટલું। હાલો હવે એના પછીનું પાછળનું પેજ ફેરવો, એમાં જુઓ તમને શું કહે છે પાંચ ફુગ્ગામાં રંગ પૂરો। અહીંયા તમને ઘણા બધા ફુગ્ગા આપ્યા છે, તમારે કેટલા ફુગ્ગામાં રંગ પૂરવાના છે તો કે ખાલી પાંચ જ ફુગ્ગામાં। તો જોઈએ આપણે એક બે ત્રણ ચાર ને પાંચ, એટલે આ પાંચેય ફુગ્ગામાં તમારે શું કરવાનું છે કલર પૂરવાના છે, તમને જેવા કલર ગમે એવા કલર તમારે પૂરવાના છે એટલે એચ ડબલ્યુમાં બરાબર। હવે એની બાજુમાં જુઓ ચાર ફૂલમાં રંગ પૂરો, અહીંયા ઘણા બધા ફૂલ છે પણ આપણે કેટલા ફૂલમાં ખાલી રંગ પૂરવાનો છે તો કે ચાર જ ફૂલમાં। તો એક બે ત્રણ ચાર બરાબર, જેટલામાં મેં અહીંયા કર્યું છે તમે ગમે હું તમને જે ફૂલમાં રંગ પૂરવાનું કહું એ જ એમાં જ તમારે રંગ પૂરવાનો, એવું જરૂરી નથી, તમારે જેટલામાં રંગ પૂરવો હોય જે ફૂલમાં એમાં તમે રંગ પૂરી શકો, પણ કેટલા ફૂલમાં રંગ પૂરવાનો છે તો કે ચાર ફૂલમાં, એટલે આ પણ તમારે હોમવર્કમાં। અને એનાથી નીચે જુઓ એમાં તમને શું કહે છે બે ઝાડમાં રંગ પૂરો, કેટલા ઝાડ તો કે બે, તો ગમે એ બે ઝાડ, આ એક અને બે, ગમે એ બે ઝાડમાં તમે રંગ પૂરી શકો બરાબર। હવે એનાથી નીચે જુઓ એમાં તમને શું કહે છે ઘણી બધી હોળી આપેલી છે પણ તમને શું કહે છે ત્રણ હોળીમાં રંગ પૂરો, ગમે એ ત્રણ હોળીમાં તમારે રંગ પૂરવાનો છે, એક બે ત્રણ બરાબર। આ ત્રણમાં તમારે ના પૂરવું હોય તો આ ત્રણમાં પૂરી શકો, ગમે એ ત્રણ હોળીમાં તમારે રંગ પૂરવાનો છે બરાબર, થઈ ગયું આટલું। એટલે આ આખું પેજ છે એ તમારે ક્યારે કરવાનું છે તો કે હોમવર્કમાં બરાબર। હવે એનાથી આગળ જુઓ શું આવ્યું, એક કડે એકથી પાંચડે પાંચ સુધી આવી ગયું, હવે શું આવ્યું છ ગળે છ, તો એ તમને આવડે જ છે એટલે અહીંયા તમારે નીચે તમારી જાતે લખી લેવાનું છે બરાબર। છ ગળે છ પછી શું આવે પાછળ ફેરવો સાત અડે સાત, તો એ તમારે ક્યારે કરવાનું છે હોમવર્કમાં। એના બાજુમાં આઠ અડે આઠ, સાત અડે સાત પછી શું આવે આઠ અડે આઠ, તો એ તમારે હોમવર્કમાં કરવાનું છે। એના પછી જુઓ આઠ અડે આઠ પછી શું આવશે નવ અડે નવ, તો એ તમારે હોમવર્કમાં કરવાનું છે બરાબર। એટલે આપણે ક્યાં સુધી કરી લીધું હતું તો કે એકડે એકથી લઈ એકડે મીંડે દસ સુધી આપણે પૂરું કર્યું હતું, પણ અહીંયા ક્યાં સુધી આવ્યું તો કે નવ વડે નવ બરાબર, અહીંયા સુધી તમારે હોમવર્કમાં પૂરું કરી લેવાનું છે બરાબર। એની પાછળ એની બાજુના પેજમાં જુઓ એમાં તમને શું કહે છે ગણો અને જોડો, સંખ્યા ગણવાની અને પાછી આપણે જોડવાની છે, તો હાલો ગણીએ
एक अड़े एक, बगड़े बे, त्रगड़े त्रण, चोगड़े चार, पांच अड़े पांच, छगड़े छ, सात अड़े सात, आठ अड़े आठ, नौ अड़े नौ। केटला केड़ा छे? तो के नौ अड़े नौ। क्या छे? तो के आर्या। तो ई बे ने छोड़ी दियो, हालो एक साथे થઈ ગયું। હવે એના પછી ચોકલેટ ગણો હલો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, કેટલી ચોકલેટ છે? તો કે સાત। ક્યાં છે સાત? આર્યા। તો જોડી દો હલો એ બેને એકસાથે, થઈ ગયું। હવે એના પછી શું છે? બોલપેન કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, તો આઠ કેમ ગયા? આર્યા। જોડી દો હાલો એ બેને એક સાથે, થઈ ગયું। હવે એના પછી ઘર કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ ને છ, બરાબર? તો છ ક્યાં છે? આર્યા। તો જોડી દો હાલો એ બેને, જોવો હું જોડું છું, થઈ ગયું, થઈ ગયું ને બધાને? સરસ। તો આટલું આજે આપણે જેટલું કર્યું એ બધાને સમજાઈ ગયું ને? સરસ। તો હવે આજ માટે આટલું જ, આનાથી આગળનું છે એ આપણે હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં કરશું। ત્યાં સુધી આવજો, બાય બાય।